દર્શક મિત્રો, મેટ્રો ન્યૂઝમાં આપનું સ્વાગત છે. કરી નજર આજના મુખ્ય સમાચારો પર. વડાપ્રધાન મોદીએ કહ્યું કે હિંમતવાન જવાનોના બલિદાન વ્યર્થ નહીં જાય. કેન્દ્ર સરકાર ઇલેક્ટ્રોનિક મીડિયા અને આઉટડોર પબ્લિસિટી પાછળ કર્યો કરોડ રૂપિયાનો ખર્ચ. ભારતે પાકિસ્તાનને આપેલો મોસ્ટ ફેવર્ડ નેશનનો દરજ્જો લીધો પરત. પુલવામા આતંકી હુમલા અંગે કોઈ રાજનીતિ ન કરે, મોરારી બાપુનું નિવેદન. હવે જોઈએ સમાચાર વિગતવાર. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે હિંમતવાન જવાનોના બલિદાન વ્યર્થ નહીં જાય. સીઆરપીએફના જવાનો ઉપર થયેલા આતંકી હુમલાને તમામ પક્ષોના નેતાઓએ વખોડી કાઢ્યો હતો અને સરકાર તુરંત યોગ્ય પગલાં ભરે એવી માંગણી કરી હતી. વિપક્ષોએ સરકારને બિસ્માં લેતા કહ્યું હતું કે સરકારે દાવાઓ તો બહુ કર્યા, હવે આતંકવાદ સામે પગલાં ભરવાનો સમય આવી ગયો છે. સીઆરપીએફના જવાનો ઉપર થયેલા આતંકવાદી હુમલા પછી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે શહીદોના પરિવારને આશ્વાસન આપ્યું હતું. તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને શહીદ પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરતા કહ્યું હતું કે આખો દેશ પરાક્રમની અને હિંમતવાન જવાનોના પરિવારોના ખભા સાથે ખભો મિલાવીને ઉભો છે. તેમનું બલિદાન વ્યર્થ નહીં જાય. મોદીએ ગૃહમંત્રી સાથે વાત કરીને ઘટના અંગે ચર્ચા કરી હતી. કેન્દ્ર સરકારે ઇલેક્ટ્રોનિક મીડિયાને આઉટડોર પબ્લિસિટી પાછળ કર્યો કરોડ રૂપિયાનો ખર્ચ. છેલ્લા 5 વર્ષમાં કેન્દ્ર સરકારે ઇલેક્ટ્રોનિક મીડિયામાં જાહેરાત પાછળ 2374 કરોડ રૂપિયા, જ્યારે આઉટડોર પબ્લિસિટી પાછળ 670 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે, તેમ માહિતી અને પ્રસારણ મંત્રાલયે આરટીઆઈની અરજીના જવાબમાં જણાવ્યું છે. એટલે કે છેલ્લા 5 વર્ષમાં સરકારે જાહેરાત પાછળ કુલ 3000 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે. ભારતે પાકિસ્તાનને આપેલો મોસ્ટ ફેવર્ડ નેશનનો દરજ્જો લીધો પરત. જમ્મુ કાશ્મીરમાં પુલવામામાં ગુરુવારે થયેલા આતંકી હુમલા બાદ શુક્રવારે સવારે સુરક્ષા બાબતોની કમિટીની બેઠક મળી હતી. બેઠક બાદ મોદી સરકારે પાકિસ્તાનને દુનિયામાં એકલું પાડી દેવા માટે આર્થિક મોરચે ઘેરવાની શરૂઆત કરી છે. બેઠક બાદ અરુણ જેટલીએ કહ્યું કે બેઠકમાં સરકારે પાકિસ્તાનને આપવામાં આવેલો મોસ્ટ ફેવર્ડ નેશનનો દરજ્જો પરત લેવાનું નક્કી કર્યું છે. નિષ્ણાંતોનું કહેવું છે કે MFN નો દરજ્જો છીનવાઈ જવાથી પાકિસ્તાનને આર્થિક રીતે કોઈ જ નુકસાન નહીં થાય, પરંતુ આનાથી પાકિસ્તાન અને દુનિયાને કડક સંદેશ જશે કે ભારત આતંકવાદ પર કઠોર પગલાં ભરી રહ્યું છે. પુલવામા આતંકી હુમલા અંગે કોઈ રાજનીતિ ન કરે, મોરારી બાપુનું નિવેદન. રામાયણ કથાકાર મોરારી બાપુએ પણ શહીદોને શ્રદ્ધાંજલિ આપી અને કહ્યું કે ગઈકાલે કાશ્મીરમાં આતંકવાદીઓએ આપણા જવાનો પર જે કાયરતા અને ક્રૂરતાપૂર્વક હુમલો કર્યો અને એમાં આપણા જવાનો શહીદ થયા, એની મને એક સાધુ તરીકે બહુ જ પીડા છે. તે તમામ શહીદ જવાનોને મારા હૃદયની પૂરી શ્રદ્ધાંજલિ અને તેમની શહીદીને સલામ. એમના પરિવારજનોને મારી ઊંડી સંવેદના અને દિલસોજી પાઠવું છું. આવા સંકટના સમયે આખો દેશ અને રાજનૈતિક પક્ષો એક બનીને ઉભા રહી અને આવી બાબતમાં કોઈ રાજનીતિ ન કરે તેવી એક સાધુ તરીકે વિનંતી કરું છું. હવે કરે નજર આજના હવામાન પર. આજનું મહત્તમ તાપમાન 29 ડિગ્રી સેલ્સિયસ રહ્યું હતું અને આજનું લઘુત્તમ તાપમાન 13 ડિગ્રી સેલ્સિયસ રહ્યું હતું. હું રીતે શાહ ફરી મળીશ આવતીકાલે આજ સમયે ફક્ત મેટ્રો ન્યૂઝ પર. આભાર.